આમના દિવસને 36 કલાક જેટલો જ સમય બાકી રહ્યો છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો તમામ એ આકલન લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સત્તારૂઢ થશે અને કોંગ્રેસ વિપક્ષમાં રહેવાનો વારો આવશે. જો કે આ અનુમાન છે, પરિણામના દિવસની રાત ચોક્કસ જોવી પડશે, પરંતુ અલગ અલગ પાસાઓને ચર્ચવાની ખૂબ જરૂર છે. કારણ કે ગુજરાત વિધાનસભાનું પરિણામ એ માત્ર રાજ્યનું નહીં હોય, પરંતુ 2024ની લોકસભા માટેના પાયા સમાન આ પરિણામ હશે. એ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે TV9ના સિનિયર ઇનપુટ એડિટર વિકાસભાઈ ઉપાધ્યાય, સાથે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક દીપલબેન ત્રિવેદી, ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ હિતેન્દ્રભાઈ હું આપથી કરીશ. ભારતીય જનતા પાર્ટી નો ઘોડો જીતતો દેખાઈ રહ્યો છે, પરંતુ મત મતાંતર પણ છે. એવું નથી કે જે પ્રકારની ધારણા છે તેવી જ બેઠકો આપને આવી શકે. આપને લાગે છે કે આ વખતે ચેલેન્જીસ થોડા વધારે હતા? એક તો ત્રીજો પક્ષ ગણો, આંતરિક વિખવાદ ગણો, અસંતોષ ગણો, આપને લાગે છે ભાજપ માટે ચેલેન્જીસ હતું? સાતમી વાર ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા બદલ સૌ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માની વંદન કરું છું. અધર્મની સામે ધર્મનો વિજય થવાનો છે, અસત્યની સામે સત્યનો વિજય થવાનો છે, અને રાજનીતિ એક નવા આયામ સાથે સમગ્ર વિશ્વમાં, ભારતમાં નહીં વિશ્વમાં, સાતમી વાર કોઈ પ્રાંતમાં પાર્ટી સત્તા મેળવવા જઈ રહી છે, ત્યારે આ સન્માન માટે, આ વિશ્વાસ માટે, આ ભરોસા માટે હું સૌ ગુજરાતીઓનો વંદન સહ અભિનંદન કરું છું. જે પ્રમાણેના રુઝાન આવી રહ્યા, જે પ્રમાણેના જે એક્ઝિટ પોલ આવ્યા છે એ અનુમાન જરૂર છે, પણ ચોંકાવનારી વાત હું એ કરું છું કે અનુમાન પણ અમે ખોટા માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટી આના કરતાં વધારે, એટલે અમારા પોતાના જે રેકોર્ડ છે, નંબર ઓફ વોટ, નંબર ઓફ વોટ પર્સન્ટેજ અને નંબર ઓફ સીટ એ અમે તોડવા જઈ રહ્યા છે. 150 કરતાં વધારે સીટો, 51 કરતાં વધારે વોટ અને અભૂતપૂર્વ સંખ્યામાં મત ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યા છે, એનો અમને ભરોસો એટલા માટે છે. ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ કે સામાન્ય જનતાના વર્તારા કરતાં અમે જે કરેલું કામ છે, જનતાની વચ્ચે અમે કરેલી સેવા છે, 24/7 365 દિવસ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શેરીએ શેરીએ, ગલીએ ગલીએ જનતાની વચ્ચે રહી છે, અને પેજ પ્રમુખ સુધીનું, બૂથ સમિતિ સુધીનું અમારું જે નેટવર્ક છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પડકાર હતા ભાજપ સામે, અને સાથે મેં જેમ વાત કરી એ મુજબ કે ભલે ભાજપ ના માને, પરંતુ ત્રિપાખીઓ જંગ અનેક બેઠકો પર છે અને માનવું પણ પડે, કારણ કે આપણે એનાલિસિસ કરતા હોય તો દરેક પાસાનું થવું જોઈએ. ભાજપ સરકાર છે એ ફરીથી સત્તારૂઢ થઈ રહી છે એ તો આપણે માનવું જ રહ્યું, અને એની માટે હું બીજેપીનું સ્ટ્રેટેજી મેનેજમેન્ટ, હું બીજેપી જે રીતે ગમે તે ઇલેક્શન હોય, પછી એ એક વોર્ડનું ઇલેક્શન હોય, એક અસેમ્બલીનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, ભાજપ જે સિન્સિયરિટીથી મહેનત કરે છે, જે સંગઠિત થઈને, ઓફકોર્સ આ વખતે આપણે પહેલી વાર ભાજપમાં પણ થોડોક વિરોધ જોયો અને બાગીઓ જોયા, પણ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને ગુજરાતના જે સોશિયો ઇકોનોમિક ડાયનામિક્સ એ ભારતના બીજા બધા રાજ્યો કરતાં સહેજ અલગ છે, એટલે અહીંયા લોકો માત્ર પ્રગતિ વિકાસ એ ટોપિક ઉપર જ મત આપે એવું હું નથી માનતી. બીજા બી સોશિયો ઇકોનોમિક ડાયનામિક્સ છે જેના કારણે ભાજપને ફાયદો થઈ રહ્યો છે. આ વખતે ઓફકોર્સ બહુ દાયકાઓ પછી ટ્રાયેન્ગ્યુલર કોન્ટેસ્ટ છે, અને હું એવું માનું છું કે એટલીસ્ટ 14 સીટ ઉપર તો આમ આદમી પાર્ટી ફાઇટ આપી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસને વધારે નુકસાન કરી રહી છે અને ભાજપને ફાયદો બી કરાવી રહી છે, જેમ કે આપણે દેવગઢ બારીમાં જોઈએ.
तो आम आदमी पार्टी ना उम्मेदवार आम आदमी पार्टी शू एनसीपी ना उम्मेदवार जे गठबंधन में कांग्रेस ने एनसीपी वच्चे नक्की थयेलू हतू ए उम्मेदवार एमनू फॉर्म ज पाछु खेची लीधु एटले हवे फाइट खाली भाजप ने आम आदमी पार्टी वच्चे ज रही कांग्रेस ने कैंडिडेट एटले आवू भी थई रह्यू छे एटले घणी जग्याए आम आदमी पार्टी भाजप ने मदद भी करी रही छे पछी जेम के ओवेसीनी पार्टी छे मीम એ પણ ભાજપને ફાયદો કરાવશે અને કોંગ્રેસનું કેમ્પેન બહુ લોકી રહેલું અને આપણે જેમ જોઈએ છીએ એમ કોંગ્રેસે જેટલી મહેનત કરવી જોઈએ અને છેલ્લી ઘડીએ ની મહેનત હોય એ ગુજરાતના મતદારોને પસંદ નથી ગુજરાતના મતદારોને કન્સિસ્ટન્સી પસંદ છે એટલે એમાં ભાજપ આગળ છે બિલકુલ વિકાસભાઈ ઓવરવ્યૂ આપના તરફથી જો મેળવીએ કારણ કે જ્યારે જ્યારે પ્રચાર અરવિંદ કેજરીવાલ કરતા હતા રાહુલ ગાંધી તો ખૂબ ઓછા આવ્યા નરેન્દ્ર મોદી કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે જે વેવ છે એ કોઈ એક પાર્ટીનો કે વ્યક્તિ વિશેષનો નહોતો લાગતો અપડાઉન તેમાં દેખાતું હતું એટલે અસમંજસ ખૂબ હતી પરંતુ એક્ઝિટ પોલ જે છે તે દર વખત કરતા અને કદાચ એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ તો 2002નું જે પરિણામ હતું તેનાથી પણ સારી બેઠકો બતાવી રહ્યું છે જો અક્ષર સૌથી પહેલાં કે તે વાતની શરૂઆત કે અનુમાન છે અને જ્યાં સુધી ફાઇનલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી અનુમાન જ રહેવાના છે દરેક લોકોના પરસેપ્શન અથવા તો ગણિત અલગ અલગ હોઈ શકે છે લગભગ મોટાભાગના એક્ઝિટ પોલમાં 125થી અપવર્ડ્સ એટલે છેવટે તો 151 સુધી આખી વાત પહોંચી છે વાત એટલી છે કે સૌથી પહેલી વસ્તુ એ છે કે બીજેપી પાવરમાં આવે છે દીપલબેને કહ્યું એમ પણ એક્ઝેક્ટ આંકડો અથવા તો સીટ કઈ રીતે ટર્ન લેશે એ નથી ખબર અથવા તો પોલિટિકલ પાર્ટીઝના જે લીડર છે એ લોકો પણ એનો અનુમાન નથી કરી શકતા હું એને બે કે ત્રણ તમને ઉદાહરણ આપું કદાચ ગુજરાતની ઇતિહાસમાં અથવા તો ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત એવું થશે કે 500, 1000, 2000, 5000 વોટની સરસાઈવાળી બેઠકોની સંખ્યા સૌથી વધારે હશે એક્ઝેક્ટલી બીજું કે આમ આદમી પાર્ટીનું કોઈ ટ્રેક્શન જ નથી એવું કહેવાની પણ જરૂર નથી દીપલબેને કહ્યું એમ લોકો 17-18 બેઠકો એવી છે કે જ્યાં વોટ પર્સન્ટેજ છે એ કોંગ્રેસ કરતાં બી આમ આદમી પાર્ટી વધારે છે 30%, 29%, 27% વોટ છે હવે એવું અનુમાન લગાવવું કે આમ આદમી પાર્ટી ખાલી કોંગ્રેસને જ નુકસાન કરશે એવું જરૂરી નથી સાથે સાથે બીજી વસ્તુ એવી છે કે ડિસ્કાર્ડેડ કરેલા એટલે બીજેપીમાંથી જે બહાર નીકળેલા જે ઉમેદવારો છે 3-4 ઉમેદવારો એવા છે હું વારંવાર એવું કહું છું કે તમે બનાસકાંઠામાં માવજી દેસાઈની તમે વાત કરો આજે લીડમાં છે અથવા તો એને એ જ છે એને બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો કરતા બી સાથે સાથે તમે સાવલીની વાત કરો સાથે સાથે તમે વાઘોડિયાની વાત કરો સાથે સાથે તમે ગારિયાદારની વાત કરો સાથે સાથે તમે બોટાદની વાત કરો આટલી બધી સીટ્સ છે પહેલાં એવું કહેવાતું હતું કે આમ આદમી પાર્ટી 2, 3, 4 સિમિટ થઈ જશે કદાચ એને એકચ્યુઅલ એને સીટ્સ છે 3-4 મળી શકે છે પણ નુકસાન છે ને એ 15-20 બેઠકો ઉપર કરી શકશે એ કાં તો ભાજપને કરશે અથવા તો કોંગ્રેસને કરશે એટલે હું માનું છું ત્યાં સુધી આ જે આંકડાઓ છે એ કદાચ એમાં 5-10 બેઠકો પ્લસ માઇનસ થઈ શકે છે 125 જગ્યાએ 120 અથવા તો 130 આવી શકે છે પણ જે હારનો જે અંતર છે ને એ બહુ જ ઓછું રહેશે આ વખતે અનેક બેઠકો પર નુકસાન થઈ શકે છે બંને પાર્ટી માટે હિતેન્દ્રભાઈ કારણ કે છેલ્લા થોડા ઘણા સમયથી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ હોય તો પણ એ સપાટી પર ક્યારેય લોકોએ જોયો નથી આ વખતે ધારો કે વાઘોડિયાની વાત કરીએ વડોદરા ગ્રામ્યની વાત કરીએ અનેક બેઠકો પર આપણે જઈએ તો એ બાયડની પણ વાત હોય અલગ અલગ બેઠકો ઉપર કમલમ ખાતે પ્રદર્શન પણ બહુ થયા અસંતોષ જોવા મળ્યો આપને લાગે છે કે આટલા વર્ષોની સત્તા પછી હવે નવી નવી ચેલેન્જીસ પાર્ટી માટે આવી રહી છે કોઈ પણ પાર્ટીમાં પરિવાર જ્યારે મોટો થાય અથવા ક્યાંક અપેક્ષાઓ વધે ત્યારે આવી નાની મોટી ઘટનાઓ બનતી રહેતી હોય છે પણ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી તરીકે નહીં પરિવાર તરીકે ટ્રીટ કરે છે અમારા મોવડીઓ વડીલો એને સમજાવવાનો પ્રયાસ કરે છે ને તમે જુઓ કે સતત ભારતીય જનતા પાર્ટી 1980માં સ્થપાયા પછી એક નાનકડા છોડમાંથી આવડું મોટું વટવૃક્ષ બન્યું પરિવાર બન્યો તેમ છતાં અમે સતત ને સતત ગુજરાતમાં અમારી જે જનદેશ છે જનતાનો જે ભરોસો છે અમે મેન્ટેન રાખ્યો છે સાથે સાથે ગુજરાતે સમગ્ર દેશને નેતૃત્વ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને ત્યાં પ્રમોટ કરી છે અને એને આધારે જે નેતા જે નીતિ જે નિયત અહીંયા જે ઉભરી આવી છે જે ભરોસો ઉભરી આવ્યો છે જે કહીએ છીએ કરીએ છીએ એવો વિશ્વાસ જનતાને બેઠો છે એને આધારે સતત પરિવાર મોટો થયા છતાં ક્યાંક નાના મોટા મતભેદ મનભેદ રહેવા છતાં પણ પાર્ટી અતૂટ રહી છે અડીખમ રહી છે અને જનતાની સેવામાં સતત એક નેતૃત્વમાં એક તાંતણે બંધાયેલી